હલો ફ્રેન્ડ્સ હું છું નીરજ ભરવાડ અને આ વિડીયોમાં આપણે રીઝનિંગ સબ્જેક્ટનું એક અગત્યનું ચેપ્ટર છે દિશાઓ એ શીખવાની શરૂઆત કરવાની છે સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેપ્ટરના કેવા પ્રકારે પ્રશ્ન પૂછાય છે એની લેંગ્વેજ કેવી હોય છે ધારો કે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી જમણી બાજુ વળી બે કિલોમીટર ચાલી ફરી જમણી બાજુ વળી સાત કિલોમીટર ચાલી અંતે જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે આ પ્રકારની રકમ હોય અને એના આધારે પછી અલગ અલગ પરીક્ષામાં અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે કેવા કેવા પ્રશ્ન પૂછાય છે એ આપણે સમજી લઈએ સો ફર્સ્ટ ટાઈપનો પ્રશ્ન આપણને એવી રીતે પૂછી શકીએ કે તો હવે અંતે આ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ હશે સેકન્ડ ટાઈપનો પ્રશ્ન એવો પૂછી શકે કે તો હવે અંતે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે થર્ડ ટાઈપનો પ્રશ્ન આપણને એવી રીતે પૂછી શકીએ કે તો હવે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે અને ફોર્થ ટાઈપનો પ્રશ્ન જે બહુ રેરલી પૂછાયો છે હજી સુધી પણ તોય આપણે સમજવો જરૂરી છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તો આ વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે સો આ બધા પ્રશ્નો સાંભળીને તમને લોડ આવ્યો હશે હે ને પણ બિલકુલ લોડ લેવાની જરૂર નથી સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે દિશા ચેપ્ટરના આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે આકૃતિ બનાવીને એનો જવાબ આપીએ ને તો ક્યારેય આપણો માર્ક નહીં જાય હવે આકૃતિ બનાવવા માટે કેટલીક બેસિક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે તો સૌથી પહેલાં આપણે એની ડિસ્કશન કરી લઈએ કે કઈ કઈ બેસિક વસ્તુઓ ધ્યાનમાં રાખવી અને પછી આપણે પ્રેક્ટિકલી ક્વેશ્ચન સોલ્વ કરી અને જોઈએ કે આ પ્રકારના પ્રશ્નો આકૃતિની મદદથી કેવી રીતે સોલ્વ કરવાના આકૃતિ બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે કુલ કેટલી દિશાઓ છે હું કહું સાહેબ હું હા બોલ લે જીગા કુલ દસ દિશાઓ હોય દસ બે ના જીગા આ જીગો દસ એટલે ઉપર ને નીચે ગણી રહ્યો છે જોવા જઈએ તો કુલ આઠ દિશા દિશા કઈ બાજુ આવે સપોઝ હું એવું કહું કે પૂર્વ દિશા કઈ બાજુ આવે તો મને તો ખબર જ નથી કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે હું એમ કેવા માંગુ છું કે ધારો કે આપણે આ રીતે ચોકડી કરીએ સો આ ચોકડી કર્યા પછી કઈ દિશા કઈ બાજુ આવે સો ઓલવેઝ યાદ રાખજો આ રીતે આપણે ચોપડામાં જ્યારે ચોકડી કરીએ છીએ ચોકડી કર્યા પછી જમણી બાજુ હંમેશા પૂર્વ દિશા આવશે એના વિરુદ્ધમાં પશ્ચિમ દિશા હશે ઉપર એટલે હંમેશા ઉત્તર હશે અને એના વિરુદ્ધમાં દક્ષિણ હશે ચાર મુખ્ય દિશાઓ સિવાય ચાર ગૌણ દિશાઓ છે અથવા તો એને આપણે ચાર ખૂણાઓ કહીશું કયા કયા ચાર ખૂણાઓ છે તો કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો એટલે ઉત્તર પૂર્વ ખૂણો દક્ષિણ અને પૂર્વની વચ્ચે દક્ષિણ પૂર્વ ખૂણો દક્ષિણ અને પશ્ચિમના વચ્ચે દક્ષિણ પશ્ચિમ ખૂણો અને ઉત્તર અને પશ્ચિમના વચ્ચે ઉત્તર પશ્ચિમ ખૂણો સો કે આ ચાર ખૂણાને આપણા ત્યાં વાસ્તુશાસ્ત્રવાળી પબ્લિકે પાછા બીજા ચાર નામ આપ્યા છે કયા કયા તો કે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય સાચું કહું ને તો આ ચાર ખૂણાના નામ મને ક્યારે યાદ નતા રહેતા એટલે આમ કયો ખૂણો કઈ બાજુ આવે ને એ એક્ઝેક્ટ સેટ જ નથી થતું પણ પછી આમ રીઝનિંગ નો ફેકલ્ટી બન્યો ને એટલે આ વસ્તુ મારા માટે કમ્પલસરી થઈ ગઈ કે આપણને તો ખબર જ હોવી જોઈએ સાહેબ બંને તો એટલે આમ બહુ ગોખવાનો ટ્રાય કર્યો પણ પછી મેળ ના પડે ને એટલે આમ હાથમાં ચોકડી કરીને જવું ક્લાસમાં એટલે આમ કોઈ ખબર ના પડે આમાં કરીને જોઈ લઉં એટલે બાકી આમ આપણે પાછા ભગવાનના માણા જતી વખતે પાછો કહી દઉં ખરો કે ભાઈ મારે કોઈ exam નથી આપવાની એટલે મને નહીં યાદ રહે તો ચાલશે પણ તમારે exam આપવાની છે એટલે તમને આ વસ્તુ યાદ રહેવી જોઈએ. હવે એક વખત આવું કહીને ક્લાસમાંથી નીકળ્યો ને તો જતી વખતે એક ભાઈએ મને બૂમ પાડી મને કે આ ભરવાડ મેં કીધું હા મને કે આમાંય એટલે મેં કીધું શું થયું તો મને કે હું યાર ક્લાસ વચ્ચે ઇજ્જતનો કચરો કરાવે છે આખા ચાર ખૂણાના નામ તને યાદ નથી રહેતા એટલે મેં કીધું ભાઈ નથી રહેતા તો નથી રહેતા તો મને કે પાંચ મિનિટ અહીંયા બે તને યાદ રખાવ પણ એણે મસ્ત રીતે મને આ ચાર ચાર ખૂણાના નામ યાદ રખાયા આજ સુધી હું નહીં ભૂલ્યો તમને સમજાઈ ગયું તમે કોઈ દિવસ નહીં ભૂલો. એ ભાઈ મને કે કે ઇન્ડિયન મેપ જોયો મેં કીધું જોયો જોઈ ને તો મને કે ધારો કે આ ઇન્ડિયન મેપ છે તો એમાં આ બાજુ કયું કન્ટ્રી આવે એટલે મેં કીધું ત્યાં ચીન તો મને કે ઈશાંત શર્મા ચાઇના મારે છે અને મેં કીધું એ તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી રમે છે ઇન્ડિયામાં નહીં રહેતો તો મને કે એમ નહીં ભરવાડ યાદ રાખવા માટે મેં કીધું સારું તો મોકલી દઈએ પછી મને કે આ બાજુ એટલે મેં કીધું ત્યાં આંદામાનની કવરના ટાપુ આવેલા છે તો મને કહે ત્યાં જંગલ બહુ છે મેં કીધું તો મને કે આંદામાનની નિકોબરમાં આગ લાગી મેં કીધું લગાડી દઈએ પછી મને કે આ બાજુ કયું કન્ટ્રી આવે એટલે મેં કીધું ત્યાં પાકિસ્તાન

અને જીગા તુંય બધા ભેગા મળી અને આ જે આકૃતિ છે ચાર દિશા ચાર ખૂણા વાળી એ ચોપડામાં બનાવો પછી આપણે ત્યાંથી આગળ વધીએ સો હવે આકૃતિ બનાવતા પહેલા કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એની ચર્ચા કરી લઈએ ધારો કે આપણે પૂછાય કે કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી જમણી બાજુ વળી ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ધારો કે આવો કોઈ પ્રશ્ન હોય અને પછી પૂછવામાં આવે કે હવે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે સો હવે આ વ્યક્તિ ચાલુ કયો કર્યું હતું પૂરું કયો કર્યું એ જ ખબર ના પડે આપણને એટલે તમે ક્યાંથી આકૃતિની શરૂઆત કરો છો એ આપણને ખબર હોવી જોઈએ તો એના માટે જ્યારે આકૃતિની શરૂઆત કરો ત્યાં આવો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ મૂકો તો તમને ખબર પડે કે તમે ચાલુ ક્યાં કર્યું હતું ને પૂરું ક્યાં કર્યું તો પ્રશ્નનો જવાબ આપણે ઇઝીલી આપી શકીએ બીજી એક વસ્તુ આપણે સમજવાની છે કે આપણે લેફ્ટ અને રાઈટ ટર્ન કઈ રીતે લઈશું આકૃતિમાં ઘણી બધી વખતે આપણે ડાબી બાજુ જમણી બાજુ વળવાનું આવશે જો એમાં એક પણ ટર્ન ખોટો લેવાઈ ગયો તો છેલ્લે પ્રશ્નના જવાબ આપણા ખોટા પડશે એટલે આપણે એ વસ્તુ ક્લિયર કરી દઈએ કે આકૃતિમાં લેફ્ટ અને રાઈટ ટર્ન આપણે કઈ રીતે લઈશું હવે આ ડાબો જમનો ટર્ન લેવાની હું તમને અલગ અલગ ત્રણ રીત બતાવું છું ત્રણે ત્રણ રીત પહેલાં સાંભળી લો સમજી લો અને ત્રણ રીત પૂરી થાય એના અંતે આ ત્રણમાંથી કોઈ બી એક રીતે તમારા લેફ્ટ અને રાઇટ ટર્ન લેવાના છે સાત આઠ એક્ઝામ્પલમાં તમે સેમ કન્સેપ્ટ અપ્લાય કરશો એટલે તમારા દિમાગમાં એ કન્સેપ્ટ ફિટ થઈ જશે પછી આગળ જતા કોઈ પણ ક્વેશ્ચનમાં એ ભૂલ નહીં પડે સો પહેલી રીત છે કે જમણી બાજુ એટલે ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અને ડાબી બાજુ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઈઝ હું શું કહેવા માગું છું કે ધારો કે એવું કહીએ કે કોઈ એક વ્યક્તિ એક કામ કરીએ કોઈ વ્યક્તિ નહીં આપણે જીગાને જ લઈ લઈએ કે જીગો પૂર્વ દિશામાં ચાલે છે હવે ધારો કે આ બાજુ ચાલ્યો અને ઘડિયાળને ઇમેજિન કરીએ તો આ ત્રણ પર કાંટો છે એવું લાગે આપણને સો અહીંથી હવે ઘડિયાળ કઈ દિશામાં જશે તો કે નીચેની સાઈડ તો એ આપણી જમણી બાજુ થઈ અને ઘડિયાળની વિરુદ્ધ દિશા કઈ થશે તો કે એની ઓપોઝિટ સાઈડ એટલે આપણી ડાબી બાજુ થઈ સો જમણી બાજુ કહેતો ઓમ ડાબી બાજુ કહેતો ઓમ ધારો કે આ રીતે હોય તો આ છ પર કાંટો છે એવું લાગે આપણને તો ત્યાંથી જમણી બાજુ તો ઓમ ડાબી બાજુ તો ઓમ ધારો કે નવ પર કાંટો હોય તો ત્યાંથી જમણી બાજુ તો ઓમ ડાબી બાજુ તો ઓમ ધારો કે બાર પર કાંટો હોય તો ત્યાંથી જમણી બાજુ તો ઓમ ડાબી બાજુ તો ઓમ સો ફર્સ્ટ રીત થઈ કે જમણી બાજુ એટલે ક્લોક વાઈઝ અને ડાબી બાજુ એટલે એન્ટી ક્લોક વાઈઝ બીજી રીત છે અને આ થોડી પ્રેક્ટિકલ રીત છે હું શું કહેવા માંગુ છું કે તમે ચોપડામાં ચોકડી કરો અથવા તો કોઈ બી દિશામાં આકૃતિ બનાવો છો જે બાજુ એરો જાય ને એ બાજુ મોઢું ફેરવી નાખવાનો મતલબ ધારો કે હું આકૃતિ બનાવું છું ને આ બાજુ એરો ગયો છે તો હું આમ ફરી જઈશ ત્યાંથી મારી ડાબી બાજુ મારી જમણી બાજુ એ ધારો કે આ બાજુ એરો છે તો હું આમ ફરી જઈશ ત્યાંથી મારી ડાબી બાજુ મારી જ જમણી બાજુ ધારો કે પાછળની સાઈડ એરો છે હું આમ ટર્ન મારી જઈશ ડાબી બાજુ તો આમ ને જમણી બાજુ તો આમ ફ્રન્ટમાં હોય તો ઓબ્વિયસલી ડાબી બાજુ આમ ને આ બાજુ જમણી બાજુ સો ઇન શોર્ટ આ થોડી પ્રેક્ટિકલ રીત છે સો હવે ત્રીજી રીત સમજીએ આ ત્રીજી રીત છે ને સૌથી બેસ્ટ છે જો આગળવાડી બે રીતમાં મજા ના આવે ને તો આ ત્રીજી રીત ફોલો કરવાની ક્યારેય ભૂલ નહીં પડે શું છે આ ત્રીજી રીત તો કે આકૃતિ બનાવતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એરો હંમેશા ઉપર રાખવાનો કેમ એવું તો કે એરો ઉપર હશે ને તો આપણી ડાબી બાજુના આકૃતિની ડાબી બાજુ સેમ થશે આપણી જમણી બાજુના આકૃતિની જમણી બાજુ સેમ થશે હું શું કહેવા માગું છું એક એક્ઝામ્પલ સાથે સમજીએ ધારો કે એવું કહેવામાં આવે કે જીગો ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે તો શું થયું કે એરો ઉપરની સાઈડ છે હવે દર વખતે આપણી ડાબી બાજુ અને આકૃતિની ડાબી બાજુ સેમ થશે આપણી જમણી બાજુ આકૃતિની જમણી બાજુ હંમેશા સેમ થશે રાઈટ અહીંથી એવું કહેવામાં આવે કે જીગો જમણી બાજુ વળીને તો ત્યાંથી જમણી બાજુ એટલે આ બાજુ વળો હવે લોચો થયો એરો આ બાજુ થઈ ગયો આપણે શું કરવાનો છે એરો હંમેશા ઉપર રહેવો જોઈએ તો હવે હું કરીશું કાંઈ નહીં ચોપડો ફેરવી નાખો આમ કહીને આમ ચોપડો કરી નાખો એટલે હવે જીગાન મોઢું ઉપરની સાઈડ થઈ ગયું આપણી ડાબી બાજુ એ જીગાન ડાબી બાજુ અને આપણી જમણી બાજુ એ જીગાન જમણી બાજુ અહીંથી એવું કહેવામાં આવે કે જીઘો જમણી બાજુ તો આ બાજુ વડી ચોપડો ફેરો વડી ચોપડો ફેરો આવી રીતે ચોપડો ફેરવી ફેરીને ડાબુ જમણું નક્કી કરો પણ એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખજો કે છેલ્લે પ્રશ્નના જવાબ આપતી વખતે ચોપડો સીધો કરવાનું ભૂલવાનું નહીં ના કે આ લોચા થઈ જશે આ ત્રણમાંથી કોઈ પણ એક રીત ફોલો કરીને ડાબુ જમણું ડિસાઇડ કરવાનું ક્યારેય આપણી આકૃતિ ખોટી નહીં પડે અમુક મિત્રો આકૃતિ બનાવતા કેવા લોચા કરે કે એવું કહેવામાં આવે કે જીગો ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે તો આકૃતિ કેવી રીત બનાવશે એ છે કે આટલે જઈને આકૃતિ બનાવશે કે જીગો ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે હવે હું આના જીગાને એમ કહું કે અહીંથી જીગો ડાબી બાજુ વળીને દહ કિલોમીટર ચાલે છે તો શું થાય એનો જીગો આમ એક કિલોમીટર જઈને આમ ભટકે ભટકીને પાછો આવશે નહીં એટલે એક વસ્તુ તમને કહી દઉં કે આકૃતિ બનાવતી વખતે એક્ઝેક્ટ વચ્ચો વચ્ચે આકૃતિ બનાવી અને આજુબાજુમાં બિલકુલ જગ્યા રાખવી જીગાને જ્યાં ફરવું હોય ત્યાં ફરે સો આટલી બેસિક વસ્તુને ધ્યાનમાં રાખીને તમે આકૃતિ બનાવશો તો આકૃતિ પ્રોપર બનશે ને કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટા નહીં પડે હવે આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એક એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કે આકૃતિ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કઈ રીતે બનાવવાની અને એના આધારે પ્રશ્નો જવાબ કઈ રીતે આપીશું સો આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રીઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રીઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેઝ કરી શકો છો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો

વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ઇન્કવાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક કરી શકો છો ફર્સ્ટ વિડીયોમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું અને એના આધારે સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ પ્રકારે પૂછાતા ચાર પ્રશ્નો પણ જોયા હતા સો હવે આકૃતિ બનાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી દરેક દરેક વસ્તુને કન્સિડર કરી અને આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ અને ચારે ચાર પ્રશ્નોના જવાબ પણ આપીએ તો આ પ્રશ્ન આકૃતિ સાથે સમજીએ કે કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે તો આપણી જમણી બાજુ એટલે પૂર્વ દિશા થશે સો પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી જ્યાં લાઇન પૂરી થાય છે ત્યાં આપણે એરો કરીશું કેમકે એના આધારે આપણને ખબર પડે કે આટલું ચાલ્યા પછી એ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ છે અને પાંચ કિલોમીટર કીધું છે તો એ નંબર આપણે એક્ઝેક્ટ વચ્ચે લખીશું ત્યાં બાજુમાં કિલોમીટર એવું લખવાની જરૂર નથી હો ખોટું લખીને આકૃતિ ગંધાથી નહીં બનાવવાની કેમ કે કિલોમીટર તો પછી આખી આકૃતિમાં કિલોમીટર જ આપેલું હશે અને મીટર તો પછી આખી આકૃતિમાં મીટર જ આપેલું હશે કોઈ દિવસ એવું નહીં કે જીગો પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી જમણી બાજુ વળીને બે સેન્ટીમીટર ચાલે છે રાઈટ એવું ક્યારેય નહીં કે એટલે આપણે ત્યાં ખાલી પાંચ જ લખીશું હવે અહીંથી જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે તો આ વ્યક્તિ અહીંથી જમણી બાજુ વડે એટલે નીચેની સાઈડ બે કિલોમીટર ચાલે છે તો બે લખી એરો કરીશું ત્યાંથી ફરી જમણી બાજુ વળીને સાત કિલોમીટર ચાલે છે તો જમણી બાજુ એટલે આ સાઈડ થશે સાત કિલોમીટર ચાલે છે તો સામેની લાઇન જે પાંચ કિલોમીટરની છે એના કરતાં આ સાત કિલોમીટરની લાઈન ઓબ્વિયસલી વધારે લાંબી થશે સો એ સાત કિલોમીટરની લાઇન બનાવી અને એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખવી કે પાંચ કિલોમીટરના સામેનો જેટલો ભાગ છે પાંચ કિલોમીટરનો ત્યાં આપણે કટ કરીશું તો આ ભાગ પાંચ કિલોમીટરનો થશે અને આ બાજુનો ભાગ બાકીનો બે કિલોમીટરનો થશે તો પાંચ ને બે સાત ટોટલ ડિસ્ટન્સ સાત કિલોમીટરનું થઈ ગયું હવે ત્યાંથી આ વ્યક્તિ જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે તો અહીંથી જમણી બાજુ એટલે ઉપરની સાઈડ થશે જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે તો આ બે કિલોમીટરનું ડિસ્ટન્સ કેટલું હશે તો કે એના સામેની જે લાઇન છે એક્ઝેક્ટ બે કિલોમીટરની છે તો એના જેટલું જ ડિસ્ટન્સ બે કિલોમીટર ચાલી અને આ વ્યક્તિ આટલે જઈને ઊભો રહેશે તો હવે આકૃતિના આધારે આપણે આ ચારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો ક્વેશ્ચન છે કે તો આ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ હશે સો હવે આકૃતિ બનાવી એના અંતે એ લાસ્ટમાં એરો કઈ દિશામાં છે એ આપણે જોવાનો છે તો આકૃતિ પૂરી થતાં આ એરો ઉપરની સાઈડ છે તો આ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ હશે તો ઉપરની સાઈડ એટલે ઉત્તર દિશા હશે તો આ વ્યક્તિનું મોં ઉત્તર દિશા તરફ હશે ક્વેશ્ચન નંબર બે છે કે તો આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે તો મૂળ સ્થાનેથી એટલે કે આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આ વ્યક્તિ કઈ દિશામાં છે તો સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આ વ્યક્તિ ડાબી બાજુ છે તો ડાબી બાજુ એટલે આપણી દિશાવાળી આકૃતિમાં જુઓ કે ડાબી બાજુ એટલે આ વ્યક્તિ પશ્ચિમ દિશામાં છે એવું કહેવાય તો આ વ્યક્તિ મૂળ સ્થાનેથી પશ્ચિમ દિશામાં છે અચ્છા ક્યાંય અહીંયા જો તમને કન્ફ્યુઝન જેવું લાગે તો આપણો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં આપણી દિશાવાળી આકૃતિ મૂકી અને ચેક કરી લો કે મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે મૂળ સ્થાનેથી એ પશ્ચિમ દિશામાં છે થર્ડ ક્વેશ્ચન હતો કે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે કેટલા અંતરે હશે તો મૂળ સ્થાનેથી આ જે ડિસ્ટન્સ છે છે કેટલું તો એના સામેની જે લાઈન છે એના જેટલું એનું ડિસ્ટન્સ કેટલું છે તો કે બે કિલોમીટરનું તો અહીંયા પણ આપણે એવું કહી શકીશું કે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી બે કિલોમીટરના અંતરે છે અને ફોર્થ અને લાસ્ટ ક્વેશ્ચન જે મેં ફર્સ્ટ વિડિયોમાં પણ તમને કીધું હતું કે આ ક્વેશ્ચન એટલી બધી વાર નથી પૂછાતો પણ એકાદ બે વાર પણ પૂછાયેલો છે એટલે આપણે આ ક્વેશ્ચન કન્સિડર કરી લઈએ અને સમજી લઈએ કે આનો આન્સર કેવી રીતે આપવાનો ક્વેશ્ચન છે કે આ વ્યક્તિએ કુલ અંતર કેટલું કાપ્યું હશે એકદમ ચકલી જેવો પ્રશ્ન કેમ કે આમાં તમારે આકૃતિ બનાવવાની જરૂર નહીં પડે જે પ્રશ્ન આપ્યો છે એમાં આપેલા અંતરનો ટોટલ નાખો તો એ જવાબ મળી જશે કુલ અંતર કેટલું કાપ્યું હશે તો કે પાંચ ને બે સાત ને સાત ચૌદ અને બે સોળ તો આ વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે તો કે સોળ કિલોમીટરનું અંતર કાપ્યું હશે સો આ રીતે દરેક દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આકૃતિ બનાવીને પ્રશ્નોનો જવાબ આપવાથી ક્યારેય કોઈ પણ પ્રશ્નમાં એક પણ માર્ક નહીં જાય તો ચલો નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી લઈએ સો ફર્સ્ટ ક્વેશ્ચન જે ઓલરેડી તમારી સ્ક્રીન પર અવેલેબલ છે આપણે રકમ વાંચતા જઈએ અને આકૃતિ બનાવતા જઈએ કે કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલી તો એ પૂર્વ દિશા એટલે જમણી બાજુ આપણે પાંચ કિલોમીટર ચલાવીશું ત્યાંથી જમણી બાજુ વળી પાંચ કિલોમીટર ચાલે છે તો ત્યાંથી જમણી બાજુ એટલે નીચેની સાઈડ થશે નીચેની સાઈડ પાંચ કિલોમીટર ચાલે છે ત્યાંથી ફરી જમણી બાજુ વળીને એટલે આ બાજુ પાંચ કિલોમીટર ચાલે છે સો લાઇન લાઇન બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે એની સામેની જે છે પાંચ કિલોમીટરની છે તો આને આ પાંચ કિલોમીટરની લાઇન પણ એના જેટલી જ થશે સો પાંચ કિલોમીટર ચલાવીશું અને લાસ્ટમાં એરો કરી અને અહીંયા આપણી રકમ પૂરી થાય છે હવે આના આધારે આપણે ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે જે આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા આપણે ચાર પ્રશ્નો જોયા હતા તો પહેલા ત્રણ પ્રશ્નો છે એ રિપીટેડલી પૂછાય છે તો આપણે દર વખતે ત્રણ પ્રશ્નોને જ રિપીટેડલી સોલ્વ કર્યા કરીશું ફોર્થ નો ક્વેશ્ચન છે એ એટલી બધી વખત નથી પૂછાતો પણ આપણે એનો કઈ રીતે આપવો એ ઓલરેડી લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા આપણે પહેલા ત્રણ પ્રશ્નોના આન્સર આપીએ ક્વેશ્ચન નંબર એક છે કે તો હવે અંતે આ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ હશે તો તમે જુઓ આ વ્યક્તિનું મોં કઈ દિશા તરફ છે એટલે કે આ જે આકૃતિ બની એમાં લાસ્ટમાં એરો કઈ બાજુ છે તો આ બાજુ છે સો આ બાજુ એટલે કઈ દિશા થશે તો કે પશ્ચિમ દિશા તો આપણે અહીં કહી શકીએ કે આ વ્યક્તિનું મો પશ્ચિમ દિશામાં હશે ક્વેશ્ચન બે કે તો આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે સો મૂળ સ્થાન એટલે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી આ વ્યક્તિએ પૂરું કર્યું એ કઈ દિશામાં છે તો કે મૂળ સ્થાનેથી નીચેની સાઈડ છે તો મૂળ સ્થાનેથી નીચેની સાઈડ તો નીચેની સાઈડ એટલે એ કઈ દિશા બતાવે છે તો કે દક્ષિણ દિશા જરૂર પડે તો આપણે એ દિશાવાળી જે આકૃતિ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર મૂકી અને કન્ફર્મ કરી શકીએ કે મૂળ સ્થાનેથી કઈ બાજુ છે તો કે નીચે એટલે કે દક્ષિણ દિશામાં છે ક્વેશ્ચન નંબર ત્રણ કે આ વ્યક્તિ મૂળ સ્થાનેથી કેટલો દૂર છે તો મૂળ સ્થાનેથી કેટલો દૂર છે તો મૂળ સ્થાનેથી આ ડિસ્ટન્સ કેટલું હશે તો કે એના સામેની જે લાઈન છે એના જેટલું ડિસ્ટન્સ હશે તો એ કેટલું છે તો કે પાંચ કિલોમીટર તો અહીંયા પણ મૂળ સ્થાનેથી આ વ્યક્તિનું અંતર કેટલું થશે તો કે પાંચ કિલોમીટરનું થશે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે રોહન ઉત્તર તરફ ત્રણ કિલોમીટર ચાલે છે સો ઉત્તર એટલે ઉપરની સાઈડ થશે રોહન ઉત્તર તરફ ત્રણ કિલોમીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે તો ત્યાંથી ડાબી બાજુ એટલે આ સાઈડ થશે બે કિલોમીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ એટલે નીચેની સાઈડ થશે ત્રણ કિલોમીટર એટલે એની સામેની લાઈન જે છે એ ત્રણ કિલોમીટરની છે સો આ લાઇન પણ એના જેટલી થશે સો અહીંયા ત્રણ કિલોમીટર એટલે એના જેટલું જ ચાલશે હવે ત્યાંથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે સો તમે સમજો અહીંથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે તો પહેલાં તો આની સામેની લાઇન જે છે બે કિલોમીટરની છે સો પહેલાં બે કિલોમીટર આપણે એ કવર કરવું પડશે અને એક કિલોમીટર ત્યાંથી આગળ ચાલશે સો બે કિલોમીટર ચાલે એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી જશે અને ત્યાંથી એક કિલોમીટર એટલે હજી આગળ ચાલવાનું થશે એક કિલોમીટર સો આ આપણી રકમ અહીંયા પૂરી થઈ અને આના આધારે આપણે એના એ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વેશ્ચન નંબર એક કે રોહન કઈ દિશા તરફ મોં કરીને ઊભો હશે સો તમે જુઓ

કે રોહન મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે તો મૂળ સ્થાનેથી રોહનનું અંતર કેટલું હશે તો આપણે ક્લિયરલી આકૃતિ પરથી કહી શકીએ છીએ કે મૂળ સ્થાનેથી રોહનનું અંતર એક કિલોમીટરનું હશે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નમિતા પશ્ચિમ તરફ ચૌદ મીટર ચાલે છે સો પશ્ચિમ તરફ એટલે આપણે ડાબી બાજુ આ બાજુ ચાલીશું ચૌદ મીટર ચાલે છે ત્યાંથી તે જમણી બાજુ વળીને એટલે અહીંથી જમણી બાજુ એટલે ઉપરની સાઈડ થશે જમણી બાજુ વળીને ચૌદ મીટર ચાલે છે સો આ લાઈન અગેન એ ચૌદ મીટર જેટલી જ કંઈક ડ્રો કરીશું તો ચૌદ મીટર ચાલે છે ત્યાંથી ફરી ડાબી બાજુ વળીને એટલે આ બાજુ આવશે દસ મીટર ચાલે છે સો દસ મીટર ચાલે છે અને ત્યાંથી ફરી ડાબી બાજુ વળીને ચૌદ મીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ એટલે નીચેની સાઈડ ચૌદ મીટર ચાલે છે સો અગેન મારે હવે તમને રિપીટેડલી કહેવાની જરૂર નથી કે એ ચૌદ મીટર એટલે એની સામેની જે લાઈન છે ચૌદ મીટર એના જેટલી જ લાઈન ડ્રો કરીશું સો એ લાઇન ડ્રો કરીને ચૌદ મીટર સમવેર સ્ટાર્ટિંગ પોઈન્ટની લાઈનમાં ક્યાંક આવશે સો આપણી રકમ પૂરી થઈ આકૃતિ પૂરી થઈને આના આધારે આપણે એના ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વેશ્ચન નંબર એક કે તો હવે નમિતાનું મોં કઈ દિશા તરફ હશે તો તમે જુઓ આકૃતિમાં નમિતાનું મોં નીચેની સાઈડ છે તો નીચેની સાઈડ એટલે કઈ દિશા થશે ઓબ્વિયસલી દક્ષિણ દિશા થશે ક્વેશ્ચન નંબર બે નમિતા મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે તો મૂળ સ્થાનેથી કઈ દિશામાં તો કે મૂળ સ્થાનેથી આ બાજુ છે તો આપણી દિશાવાળી આકૃતિ પ્રમાણે તમે જુઓ તો આ બાજુ એટલે કઈ દિશા થશે પશ્ચિમ દિશા થશે તો નમિતા મૂળ સ્થાનેથી પશ્ચિમ દિશામાં છે એવું આપણે કહી શકીએ અને ક્વેશ્ચન નંબર ત્રણ કે નમિતા મૂળ સ્થાનેથી કેટલા અંતરે હશે તો મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે તો અહીંથી લઈને અહીં સુધીનું ટોટલ ડિસ્ટન્સ આપણે જોવાનું છે તો પહેલું ચૌદ મીટરનું ડિસ્ટન્સ છે એ પ્લસ આ દસ મીટરનું ડિસ્ટન્સ એની સામેની જે લાઈન છે એના જેટલું ડિસ્ટન્સ હશે તો ચૌદ ને દસ ટોટલ ચોવીસ મીટર દૂર હશે એવું આપણે કહી શકીએ સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સુધા સૂર્યોદયની દિશામાં બસો મીટર ચાલે છે સો ક્વેશ્ચન શરૂ કરતા પહેલા એક વસ્તુ સમજી લો કે ઘણી આવા શબ્દોનો ઉપયોગ પણ કરે છે કે સૂર્યોદય છે સૂર્યાસ્ત છે ધ્રુવના તારાની દિશામાં ધ્રુવના તારાની વિરુદ્ધ દિશામાં સૂર્યાસ્તની વિરુદ્ધ દિશામાં સૂર્યોદયની વિરુદ્ધ દિશામાં તો આ બધી વસ્તુમાં આપણે ક્લિયર હોવા જોઈએ કે ઘણી વખત આપણને આવા વર્ડ્સ સાથે કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરે બટ આપણે કન્ફ્યુઝ થવાનું નથી આપણે એવું કીધું છે કે સુધા સૂર્યોદયની દિશામાં બસો મીટર ચાલે છે તો પૂર્વ દિશામાં બસો મીટર તો આ બાજુ બસો મીટર ચાલશે ત્યાંથી ડાબી બાજુ વળીને એકસો પચાસ મીટર ચાલે છે ત્યાંથી ડાબી બાજુ એટલે ઉપરની સાઈડ થશે ત્યાંથી ડાબી બાજુ વળીને એકસો પચાસ મીટર ચાલે છે તો આપણે એકસો પચાસ મીટર ચલાવીશું ત્યાંથી સુધા જમણી બાજુ વળીને બસો પચાસ મીટર ચાલે છે તો અહીંથી જમણી બાજુ એટલે આ બાજુ થશે બસો પચાસ મીટર ચાલે છે અને અંતે સુધી જમણી બાજુ વળીને એકસો પચાસ મીટર ચાલે છે એટલે આ એકસો પચાસ મીટરની લાઈન એની સામેની લાઈન જેટલી થશે સો અહીંયા સુધી એકસો પચાસ મીટર ચાલીને ઊભી રહે છે સો આપણી રકમ થઈ અને આના આધારે જ આપણે એના એ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વેશ્ચન નંબર એક કે સુધાનું મોં કઈ દિશા તરફ હશે સો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે સુધાનું મોં નીચેની સાઈડ છે તો નીચેની સાઈડ એટલે દક્ષિણ દિશા થઈ તો સુદાનું મો કઈ દિશામાં હશે તો કે દક્ષિણ દિશામાં હશે ક્વેશ્ચન નંબર બે સુદા મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે સુદા મૂળ સ્થાનેથી આ બાજુ છે મૂળ સ્થાનેથી આ બાજુ એટલે કે જમણી બાજુ છે તો આ દિશા કઈ થશે તો કે પૂર્વ દિશા તો આપણે ક્લિયરલી કહી શકીએ કે સુદા મૂળ સ્થાનેથી પૂર્વ દિશામાં હશે અને ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેમ તો કે આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ વન ટુ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયો તો અને એમાં ખાલી ત્રીજો પ્રશ્ન જ પૂછાયો તો પહેલા બે પ્રશ્નો આપણે ખાલી પ્રેક્ટિસ માટે સમજ્યા ત્રીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો તો કે તો સુધા મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે તો મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે તો કે આ બસો મીટર થયું અને અઢીસો મીટર તો કુલ કેટલી દૂર હશે તો કે ચારસો ને પચાસ મીટર દૂર હશે ઓહો આવાકલી જેવા પ્રશ્ન પૂછાય છે તો તો આ વખતે આપણે ડિવાઈસ થી પાકા વાહ 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 જી તો તો અમારા બધાને પાર્ટી પાકી હે ને શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રીઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો પ્લે સ્ટોરમાં જઈને તમે જે આઈ જીગો ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રીઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રીઝનિંગ કવર થઈ જાય છે આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રીઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ઇન્કવાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો સો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને હવે આ વિડીયોમાં આપણે થોડા લેન્ધી ક્વેશ્ચન જોવાના છે આપણા કન્સેપ્ટ વધારે ક્લિયર થાય એના માટે સો ક્વેશ્ચન છે કે જીગો સૂર્યોદયની વિરુદ્ધ દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે તો સૂર્યોદયની વિરુદ્ધ દિશા એટલે સૂર્યોદય પૂર્વમાં થાય છે એની વિરુદ્ધ દિશા એટલે આપણે પશ્ચિમમાં ચલાવીશું સૂર્યોદયની વિરુદ્ધ દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે ત્યાંથી જીગો ડાબી બાજુ વળીને તો અહીંથી ડાબી બાજુ એટલે નીચેની સાઈડ થશે બે કિલોમીટર ચાલે છે તો આપણે બે કિલોમીટર ચલાવીશું અહીંથી જીગો ડાબી બાજુ વળીને સાત કિલોમીટર ચાલે છે સો અહીં આ વસ્તુ સમજજો કે ત્રણ કિલોમીટરની લાઇન છે તો સાત કિલોમીટર એના કરતાં લાંબી થશે ઓબ્વિયસલી પણ આપણે પહેલાં વાત થઈ ગઈ છે કે આપણે જે ત્રણ કિલોમીટર છે એના સામે એક્ઝેક્ટ કટ કરીશું અને એ સિવાય આગળ ચાર કિલોમીટર ચલાવીશું ક્યાં સાત કિલોમીટર નહીં લખીએ સાત કિલોમીટર ટોટલ છે દેટ ઇઝ રાઇટ બટ ત્રણ અને ચાર એવા બે પાર્ટ પાડીશું તો ત્રણ ને ચાર સાત કિલોમીટર થઈ ગયું ત્યાંથી જીગો ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે સો અગેન અહીંથી ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે તો આપણે શું જોઈશું કે પહેલા એના સામેની લાઈન જે છે બે કિલોમીટરની છે તો એ રીતે ત્યાં કટ કરીશું બે કિલોમીટર નો ને એનાથી ઉપર ટોટલ છ કિલોમીટર ચાલે છે તો બે કિલોમીટર આ થયું તો બીજા કેટલા કિલોમીટર ચાલે છે તો કે ચાર બે ને ચાર છ કિલોમીટર થયું હવે ત્યાંથી અંતે જીગો ડાબી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે છે સો હવે અહીંથી ડાબી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે તો એના સામેની જે લાઇન છે એ તમે ચેક કરી લો એ પણ ચાર કિલોમીટરની છે સો આ ચાર કિલોમીટરની લાઈન એક્ઝેક્ટ એના જેટલી થશે અને અંતે જીગો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવશે સો આપણી આકૃતિ થઈ અને આના આપણે ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે ક્વેશ્ચન એક જીગાનું મોં કઈ દિશા તરફ હશે સો આકૃતિ પૂરી થતા તમે જુઓ જીગાનું મોં કઈ દિશા તરફ છે આ બાજુ છે સો આ બાજુ એટલે કઈ દિશા થશે ઓબ્વિયસલી પશ્ચિમ દિશા થાય છે ક્વેશ્ચન નંબર બે જીગો મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે તો મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે તો તમે જુઓ મૂળ સ્થાનેથી જીગો ક્યાં છે તો મૂળ સ્થાનેથી જીગો ઉપર છે તો ઉપર એટલે ઉત્તર સો આપણે એ દિશાવાળી આકૃતિ મૂળ સ્થાને મૂકી અને ચેક કરી શકીએ કે મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે તો કે ઉપર છે એટલે ઉત્તર સો કહી શકાય કે જીગો મૂળ સ્થાનેથી ઉત્તર દિશામાં હશે અને ક્વેશ્ચન નંબર ત્રણ કે જીગો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે સો સ્ટાર્ટિંગ પોઈન્ટથી દૂર કેટલો હશે તો આ જે ડિસ્ટન્સ છે એક્ઝેક્ટ એની સામેની લાઈન જેટલું થશે તો કેટલું છે તો કે ચાર કિલોમીટર તો જીગો મૂળ સ્થાનેથી ચાર કિલોમીટરના અંતર હશે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અમિત પૂર્વ તરફ ત્રીસ મીટર ચાલે છે સો અમિત પૂર્વ તરફ મીટર ચલાવીએ ત્યાંથી જમણી બાજુ વળીને ચાલીસ મીટર ચાલે છે ત્યાંથી જમણી બાજુ એટલે નીચે ચાલીસ મીટર ચાલે છે અંતે અમિત ડાબી બાજુ વળીને એટલે પેલી બાજુ ત્રીસ મીટર ચાલે છે ત્રીસ મીટર ચલાવીએ સો અહીંયા રકમ પૂરી થઈ અને આના આધારે જ આપણે એના એ ત્રણ પ્રશ્નોના જવાબ આપીએ ક્વેશ્ચન નંબર એક કે અમિતનું મોં કઈ દિશામાં હશે અમિતનું મો કઈ દિશામાં પેલી બાજુ છે સો એ બાજુ એટલે કઈ દિશા થશે હંમેશા પૂર્વ દિશા ક્વેશ્ચન નંબર એકનો આન્સર કે અમિતનું મો પૂર્વ દિશામાં હશે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે અમિત મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે તો આપણે એવું કહી શકીએ કે અમિત અહીંયા મૂળ સ્થાનેથી પૂર્વ દિશામાં હશે ખોટી વાત ના કહી શકીએ કેમ કે જયારે આ સ્ટ્રીટ લાઇન પર હોય ત્યારે જ આપણે એવું કહી શકીએ કે અમિત પૂર્વ દિશામાં છે તો એવું કહી શકીએ કે દક્ષિણ દિશામાં હશે એ બી ખોટી વાત કે આ લાઇન પર હોય ત્યારે જ આપણે આપણે એવું કહી શકીએ એ દક્ષિણ દિશામાં છે સો ક્લિયરલી કહી શકીએ કે પૂર્વમાં બી નથી દક્ષિણમાં નથી એ દક્ષિણ અને પૂર્વની વચ્ચે છે એટલે આપણે ક્લિયરલી કહી શકીએ કે અમિત અહીંયા મૂળ સ્થાનેથી દક્ષિણ પૂર્વ દિશામાં અથવા તો અગ્નિ દિશામાં છે એવું આપણે કહી શકીએ આ બેઠો પ્રશ્ન પીએસઆઈ બે હજાર સત્તરની ની પરીક્ષામાં પૂછાયો હતો કે તો અમિત મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે

ઓકે જીગા સો થર્ડ ક્વેશ્ચન છે કે તો અમિત મૂળ સ્થાનેથી કેટલા અંતર રહેશે સો આ પ્રકારના પ્રશ્ન માટે આપણે નેક્સ્ટ એક નિયમ સમજવાનો છે નિયમ હજારો વર્ષો આપણે ધોરણ હતા અને એમાં પાયથાગોરસ કાકાનો એક નિયમ હતો સો એ નિયમના આધારે આપણે આવી પ્રકારે પૂછાતી આકૃતિમાં બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે અંતર કેટલું છે આપણે ઇઝીલી આન્સર આપી શકીએ બટ એ વિડીયો સમજતા પહેલા અહીં તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી આપણે ત્યાંથી આગળ વધીએ